नमस्कार विद्यार्थी मित्रों, आपणे भणी रह्या छीए धोरण 9 पद गद्य नंबर 4 वल्भी विद्या स्थानम, वल्भी विद्या स्थान એટલે કે वल्भी विद्या पीठ। विद्यार्थी मित्रों, मैं तमने बात करी कि अपना विश्वनी प्रख्यात केटली विद्यापीठों छे, एनी अंदर अपना गुजरात राज्यनी अंदर भावनगर जिल्ला में वल्भी विद्यापीठ आवेली छे, जेना विषयनो आखो पाठ छे, जे गया लेक्चर में आपणे भण्या हता के एनी अंदर कई रीते विद्या आपवामां आवे छे, केवा केवा विद्यार्थीओ प्रवेश मेळवे छे, प्रवेश परीक्षाओ लेवामां आवे छे, कया कया कई कई विद्याओनो भणावामां आवे छे, 18 विषयो आवे छे, आ बधी ज वात छे ए आपणे गया लेक्चर में करी हती। आ पाठने आपणे शरूआतथी पहेला एकवार नजर करी अने पुनरावर्तन करी अने पछी पाठने आगळ चलावीए। संप्रति विविधाः विश्वविद्यालयाः सुप्रसिद्धाः सन्ति। अत्यारे विविध विश्वविद्यालयो अत्यंत प्रसिद्ध छे, तेषु केचन तेमा केटलाक एतादृशा सन्ति एवा छे, यत्र अध्ययनार्थनम एटले के ज्यां अध्ययन माटे प्रवेशम प्राप्य प्रवेश मेळवीने छात्रः विद्यार्थी स्वात्मानं पोतानी जातने धन्यम मन्यते, धन्य माने छे। एवमेव पुरा काले एवी ज रीते जूना जमानामां अस्माकं भारत देशे आपणा भारत देशमां एतादृशा एवा बहवः बहु अथवा तो घणा विश्वविद्यालयाः आसन, विश्वविद्यालयो हता। तत्र विद्याध्ययनाय एटले के त्यां विद्या शीखवा माटे दूरात देशात समागत्य दूर देशमांथी आवीने प्रवेशम लब्ध्वा प्रवेश मेळवीने छात्राः विद्यार्थीओ स्व आत्मानां पोतानी जातने धन्य मान्यते स्म, धन्य मानता हता। एषु एकतम वल्लभी विद्यालयः, आ बधामां एक वल्लभी विद्यालय हतुं। मगध राज्यमां यथा जेम नालंदा आसीत, नालंदा हतु तथा एव तेमज अत्र गुर्जर प्रदेशे आ गुजरातमां एटले अहींया गुजरातमां वल्लभी आसीत, वल्लभी हतु। अत्र अपि अहीं पण सुदूरात दूरना देशमांथी जनाः लोको अध्ययनाय आगच्छन्ति स्म, अध्ययन એટલે કે ભણવા માટે આવતા હતા। અધ્યત્વે અસ્મદીએ અત્યારે આપણા ગુજર પ્રદેશે ગુજરાતમાં વર્તમાને હાલના ભાવનગરે જનપદે ભાવનગર જિલ્લાના વલ્ભી નામનું યદ એકમ જે એક ઉપનગરમ વર્તતે, ઉપનગર છે, તત્રેવ પ્રાચીન કાલે ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્ભી વિશ્વવિદ્યાલય આસીત, વલ્ભી વિશ્વવિદ્યાલય હતું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીમાં પાઠમાં એમ કહેવામાં આવે છે કે પુરાતન સમયની અંદર ઘણા બધા વિશ્વવિદ્યાલયો હતા જે પ્રસિદ્ધ હતા અને ત્યાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા, એવા ઘણા બધા વિશ્વવિદ્યાલયો હતા। એમાં ભારત દેશની અંદર પણ અનેક વિશ્વવિદ્યાલયો એવા હતા કે વિદ્યા મેળવવા માટે વિદ્યાર્થીઓ દૂર દૂરના દેશમાંથી આવી અને પોતાની જાતને ધન્ય મેળવતા હતા। આ બધામાં એક વલ્ભી વિશ્વવિદ્યાલય હતું, જેમ મગધ રાજ્યની અંદર બિહારની અંદર જેમ નાલંદા વિશ્વવિદ્યાલય છે, તેવી જ રીતે ગુજરાતમાં વલ્ભી વિદ્યાપીઠ છે, જેમાં દૂરના દેશમાંથી અનેક લોકો ભણવા માટે આવતા હતા। અદત્વે એટલે કે અત્યારે અસ્મદીએ આપણા ગુજરાતની અંદર જ્યાં અત્યારે હાલમાં ગુજરાતનું ભાવનગર જિલ્લાની અંદર વલ્ભી નામનું એક નગર છે, વલ્ભીપુર નામનું એક નગર છે, ત્યાં જ પ્રાચીન સમયમાં એક વિશ્વવિદ્યાલય હતું, પ્રાચીન સમયમાં વિશ્વવિદ્યાલય હતું જે વલ્ભી વિશ્વવિદ્યાલય તરીકે જાણીતું છે। વસ્તુતસ્તુ તો ખરેખર તો ઇદમ ઉપનગરમ, એકદમ એટલે આ ઉપનગર પ્રાચીન કાલાદેવ પ્રાચીન કાળથી જ અધ્યયન અધ્યાપનસ્ય અધ્યયન અને અધ્યાપનનું એટલે કે ભણવું અને ભણાવવું કેન્દ્રમ આસીત, કેન્દ્ર હતું। પૂર્વમ અત્ર અગાઉ અહીં અષ્ટાદશ વિદ્યાયા 18 વિદ્યાઓમાં ના
પઠનમ પાઠનમ, પઠન અને પાઠન ભવતી સ્મ થતા હતા. ખરેખર તો આ ઉપનગર છે એ પ્રાચીન કાળથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું, પરંતુ અહીંયા અગાઉ 18 વિદ્યાઓના પઠન અને પાઠન થતા હતા. અહીંયા આ વિદ્યાપીઠની અંદર 18 વિદ્યાઓને ભણાવવામાં આવતી હતી. એતાસુ ચત્વારો વેદાહ, એમાં ચાર આ વિદ્યાઓમાં ચત્વારો વેદાહ, ચાર વેદો, ષટ વેદાંગાની છ વેદાંગ, પુરાણમ 18 પુરાણો, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, મીમાંસા દર્શન, સ્મૃતિ, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ નામના ચાર ઉપવેદો ચ સમાવિષ્ટા સંતિ, અનો સમાવેશ થાય છે. તત્ર તત બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સજ્જાતમ. પછી બૌદ્ધ દર્શનનું અને જૈન દર્શનનું આ કેન્દ્ર થયું. ઈસવીસનની ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાધ્યામ એટલે કે ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદસ્ય ભાષ્યકાર, ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી સજ્જાત, સ્કંદ સ્વામી થયા તે અહીં જ રહેતા હતા. આ વલ્ભી વિદ્યાપીઠની અંદર જે ઋગ્વેદના ભાષ્યકાર છે સ્કંદ સ્વામી એ અહીં જ રહેતા હતા. આ ઋગ્વેદના ભાષ્યકાર જો અહીં રહેતા ઉપર હતા એ ઉપરથી શું સૂચવાય છે, તો એ સૂચવે છે કે એતત સૂચયતિ, એ સૂચવે છે કે યત ગુપ્તકાલે ગુપ્તવંશના સમયમાં અત્ર વેદાધ્યયનમ અપી વેદોનું અધ્યયન પણ પ્રચલતી સ્મ થતું હતું. ઋગ્વેદના ભાષ્યકાર જે છે એ અહીંયા રહેતા હતા માટે એ ઉપરથી સાબિત થાય કે ઋગ્વેદનું અધ્યયન એટલે કે વેદોનું અધ્યયન પણ અહીંયા થતું હતું, ચાલતું હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ એવ ઈસવીસનની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્યો, સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી એવમ ગુણમતી, સ્થિરમતી અને ગુણમતી અને જૈનાચાર્ય, જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સુરી, શ્રીમલ્લવાદી સુરી થયા. અત્ર એવ અહીં જ વિદ્યાભ્યાસમ સંગ સંગમ એટલે કે વિદ્યાભ્યાસ કુર્વંતી સ્મ કરતા હતા. ઋગ્વેદના જે ભાષ્યકાર છે સ્કંદ સ્વામી એ રહેતા ઉપર હતા એ ઉપરથી સાબિત થાય છે કે વલ્ભી વિદ્યાપીઠની અંદર વેદોનો અભ્યાસ કરવામાં આવતો. ત્યારબાદ ત્યાં બીજું કોણ રહેતું હતું, તો કે સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય બે, જે સ્થિરમતી અને ગુણમતી નામના બે બૌદ્ધ આચાર્ય રહેતા હતા અને જૈન આચાર્ય જે શ્રી મલ્લવાદી સુરી ત્યાં રહેતા હતા, વિદ્યા અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. એતત સૂચયતિ, એ સૂચવે છે કે યદત્ર અહીં, કે અહીં જૈન બૌદ્ધ દર્શનનામ અપી અધ્યયન પ્રચલતી સ્મ એટલે આ બંને જૈન આચાર્ય જે શ્રીમલ્લવાદી સુરી અને બૌદ્ધ આચાર્ય જે સ્થિરમતી અને ગુણમતી નામના બે આચાર્ય બૌદ્ધ આચાર્ય હતા એ અહીંયા રહેતા હતા એ ઉપરથી સાબિત થાય છે કે અહીંયા જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું પણ અધ્યયન થતું હતું. અત્ર યથા રુચિ, અહીં રુચિ પ્રમાણે, યથામતી એટલે કે બુદ્ધિ પ્રમાણે, છાત્રા અપઠન વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશાર્થ માત્ર, પ્રવેશ મેળવવા માટે, અહીં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપી ભવતી સ્મ, પ્રવેશ પરીક્ષાઓ અપાતી હતી. તામ ઉત્તીર્ણ એટલે કે તામ ઉત્તીર્ણ, તેમાં ઉત્તીર્ણ થઈને જ અત્ર છાત્રસ્ય, અહીં વિદ્યાર્થીને પ્રવેશ શક્ય આસીત, પ્રવેશ શક્ય હતો. અહીંયા સુધી આપણે ભણ્યા હતા, હવે આગળ જોઈએ, પાઠને શરૂઆત કરીએ. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. ખ્રિસ્તસ્ય પંચમ્યામ એટલે કે પાંચમી શતાબ્દ્યામ એટલે કે સદીમાં, ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં ઇદમ ઉપનગરમ, ઇદમ ઉપનગરમ એટલે કે આ ઉપનગરમાં ઈસવીસનની પાંચમી સદીમાં એટલે કે ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રકાણામ, મૈત્રકના રાજાઓનું રાજધાની આસીત, રાજધાની એટલે કે પાટનગર. પાટનગર અને આસીત એટલે હતું.
ફરીથી ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં ઇદમ ઉપનગરમ આ ઉપનગર મૈત્રકાણામ મૈત્રક રાજાઓનું રાજધાની આસીત પાટનગર હતું. મૈત્રકાણામ મૈત્રકોની વ્યવસ્થાનુસારમ વ્યવસ્થા પ્રમાણે અધ્યયનસ્ય અધ્યયનની સમાપ્ત્યનંતરમ એક શબ્દ છે અહીંયા એક સંધિ છે સમાપ્તિ અનંતરમ, એની સંધિ છે કે સમાપ્તિ પછી. વાદસ ભાષાયામ, વાદસ ભાષા વાદસ સભાયામ, વાદસ વાદ એટલે કે બોલવું, ચર્ચા વિચારણા કરવી, અને ભાષાયામ ભાયામ વાદસ ભાયામ ચર્ચા સભામાં. ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ ભવતિ સ્મ, શાસ્ત્રોનો અર્થ થતો હતો. અને પછી મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે, એટલે કે પહેલાં ઈસુ ખ્રિસ્તી મૈત્રિક રાજાનું જે પાટનગર હતું આ ઉપનગર છે તે, અને અહીંયા એમની વ્યવસ્થા એવી હતી કે અધ્યયનની સમાપ્તિ પછી, એટલે કે ભણવાની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રનો અર્થ થતો હતો. એટલે કે પછી એક ચર્ચા સભા ગોઠવવામાં આવતી હતી, અને એની અંદર જે ન સમજાવેલા કે અથવા તો ન સમજાયેલા જે ટોપિક છે એના વિશે ચર્ચા થતી અને શાસ્ત્રોનો અર્થ થતો હતો. શાસ્ત્રાર્થે વિભિન્નાના મત મતાંતરણામ ખંડન, શાસ્ત્રાર્થે એટલે કે શાસ્ત્રાર્થમાં, શાસ્ત્રના અર્થમાં વિભિન્નાના એટલે કે જુદા જુદા મત મતાંતરણામ મત મતાંતરોનું ખંડન મંડનપૂર્વકમ, ખંડન અને મંડનપૂર્વક વિમર્શ ભવતી સ્મ, વિમર્શ એટલે ચિંતન. તો આ ચર્ચા સભાની અંદર શાસ્ત્રાર્થની જે ચર્ચા થતી હતી એની અંદર જુદા જુદા મત મતાંતરોની અંદર ખંડન મંડનપૂર્વક ચિંતન થતું હતું. જે આ સભા યોજાતી હતી ચર્ચા સભા, એની અંદર શાસ્ત્રોના અર્થ જે ના સમજાય તેના વિશે ચર્ચા થતી હતી, અને જે સમજાય એમાં પણ ખંડન અને મંડનપૂર્વક ચિંતન થતું હતું. અનેક અસ્મે એટલે કે અનેક વિજયી જનાય, વિજેતાઓને રાજ પારિતોષિત રૂપેણ રાજા ઉપહાર તરીકે, પારિતોષિત એટલે ઉપહાર, રાજા એટલે કે રાજા પારિતોષિત રૂપેણ એટલે કે રાજા ઉપહાર તરીકે ભૂમિમાં અયચ્છત, અયચ્છત એટલે આપતા, આપતા હતા, ભૂતકાળ છે. રાજા પારિતોષિક પ્રમાણે એટલે કે ઉપહાર તરીકે ભૂમિ એટલે કે જમીન આપતા. કદાચિત ક્યારેક વિજયી જનાનામ, વિજયી વ્યક્તિઓના, જનાનામ એટલે વ્યક્તિઓના નામાની નામ વિદ્યાપીઠસ્ય, વિદ્યાપીઠના દ્વારે દરવાજે ઉટ્ટંકિતાની, વિદ્યાર્થીઓના દ્વાર ઉટ્ટંકિતાની એટલે કે કોતરવામાં આવતા, ઉટ્ટંકિતાની એટલે કોતરવું, કોતરવામાં અભવન એટલે આવતા હતા. ફરીથી શાસ્ત્રાર્થે, શાસ્ત્રમાં, શાસ્ત્રના અર્થમાં વિભિન્નાનામ જુદા જુદા મત મતાંતરણામ મત અને મતાંતરોનું ખંડન મંડનપૂર્વકમ, ખંડન મંડનપૂર્વક વિમર્શ ભવતિ સ્મ, ચિંતન થતું હતું. અનેક અસ્મે વિજનાય રાજા એટલે કે અનેક વિજય વિજેતાઓને રાજા પારિતોષિક રૂપેણ, પારિતોષિક એટલે કે ઉપહાર તરીકે ભૂમિ અયચ્છત, ભૂમિ એટલે કે જમીન આપતા. કદાચિત ક્યારેક વિજયી જનાનામ,
विजेता થયેલા લોકોને અથવા તો વિજયી વ્યક્તિઓના નામાની નામ વિદ્યાપીઠસ્ય વિદ્યાપીઠના દ્વારે દરવાજે ઉટ્ટંકિતાની એટલે કે કોતરવું કોતરવામાં અભવન આવતા હતા. શાસ્ત્રમાં જુદા જુદા મતમતાંતરોનું ખંડન થતું, જે મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે જે આ ભણાવવાનું કાર્ય હતું, અધ્યયનની જે ક્રિયા હતી એ પૂર્ણ થાય પછી એક ચર્ચા સભા ગોઠવવામાં આવતી અને એની અંદર શાસ્ત્રોનો અર્થ જે છે એને સ્પષ્ટીકરણ કરવામાં આવતું હતું અને આ જે સભા છે એની અંદર શાસ્ત્રાર્થની અંદર જુદા જુદા મતમતાંતરોનું ખંડન કરવામાં આવતું હતું અને ચિંતન થતું હતું અને એની અંદર વિજેતા થયેલા જે લોકો છે અથવા તો વિજેતા જે થયેલા છે એને રાજાઓ છે એ ઉપહાર તરીકે ક્યારેક જમીન આપતા અને ક્યારેક તો વિદ્યાપીઠના દરવાજે એમના નામ પણ કોતરવામાં આવતા હતા. ખ્રિસ્તાત પૂર્વમ પ્રાયઃ, ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને, પ્રાયઃ ખ્રિસ્તાસ એટલે ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને પ્રાયઃ પૂર્વે એટલે કે પહેલા ઘણું કરીને પંચમ શતાબ્દીમાં પાંચમી સદીમાં ભગવત મહાવીરસ્ય ભગવાન મહાવીરનો જન્મ અભવત એટલે કે થયો હતો. ઈસુ ખ્રિસ્તમાં પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે એ સમયે ભગવાન મહાવીરે તસ્મિન એટલે કે તે સમયે, કાલે એટલે સમયે, તસ્મિન કાલે એટલે કે તે સમયે ભગવતા મહાવીરેણ ભગવાન મહાવીરે યહ ઉપદેશ, યહ ઉપદેશ એટલે જે ઉપદેશ, જે ઉપદેશ પ્રદત્તઃ એટલે આપવું, આપ્યો હતો સહ આગમ નામે, જે ઉપદેશ આપ્યો હતો સહ તે આગમ નામના પ્રસિદ્ધ વર્તતે એ આગમ નામે જાણીતો છે. જો અહીંયા ઈસુ ખ્રિસ્તની પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં મહાવીર ભગવાન મહાવીરનો જન્મ થયો હતો તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશને આગમ નામે જાણીતો થયો હતો. અત્યારે તમે જુઓ તો ઘણી જગ્યાએ આગમ મંદિર હોય છે, મહાવીરનું જે જૈન ધર્મનું મંદિર હોય મંદિરના ઘણી જગ્યાએ નામ આગમ મંદિર હોય છે, તો એ આગમ છે એ જૈન ધર્મ મહાવીરનો જે ઉપદેશ છે એને આગમ તરીકે ઓળખવામાં આવે છે, માટે એનું નામ આગમ મંદિર એવું રાખવામાં આવે છે. તો આગમ એટલે મહાવીર ભગવાન મહાવીરે આપેલો ઉપદેશ જેને આગમ તરીકે ઓળખવામાં આવે છે. અયમ આગમઃ, આ આગમ વર્ષ પંચશતમ 500 વર્ષ સુધી યાવત એટલે કે વર્ષો સુધી જે મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. અયમ આગમઃ, આ આગમ વર્ષ પંચશતમ 500 વર્ષ સુધી યાવત મૌખિક પરંપરાયમ જે મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવમ હી શ્રૂયતે, શ્રૂયતે એટલે કે સંભળાય છે, શ્રૂયતે એટલે સાંભળવું, એવું સંભળાય છે કે, એવમ હી શ્રૂયતે એવું સંભળાય છે યત એટલે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ, ઈસુ ખ્રિસ્તની ત્રીજી શતાબ્દીમાં એટલે કે સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય, નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સમિતિ મળી હતી અથવા તો એક સભા મળી હતી એના વિશે વાત છે. એવમ હી શ્રૂયતે એવું સંભળાય છે કે ઈસુ યત એટલે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ, ઈસુ ખ્રિસ્તની ત્રીજી શતાબ્દીમાં સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય પ્રસિદ્ધ એવા વિદુષઃ વિદ્વાનની, વિદુષઃ એટલે વિદ્વાન,
વિદુષા એટલે વિદ્વાન, એવા વિદ્વાન વિદ્વાનની અધ્યક્ષતાયામ અધ્યક્ષતામાં એકા એક જૈન સાધુના જૈન સાધુઓની સમિતિ મિલિતા, સમિતિ એટલે સભા, સભા મિલિતા એટલે કે મળી હતી, મિલિતા તો એ સમયે જૈન સાધુની એક સભા મળી હતી નાગાર્જુન નામના એક પ્રસિદ્ધ વિદ્વાન છે એની અધ્યક્ષતામાં, એટલે અધ્યક્ષતામાં એટલે કે મેઇન પદે કોણ હતું તો નાગાર્જુન નામના જે વ્યક્તિ હતી એને અધ્યક્ષ રૂપે રાખી અને એક સભાને આયોજવામાં આવી હતી, મળી હતી. અસ્યામ એ સભામાં આગમ ગ્રંથાના આગમ ગ્રંથોનું લેખનસ્ય લેખન કરવું પ્રસ્તાવો અભવત. અહીંયા છે પ્રસ્તાવ પ્લસ અભવત એટલે કે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, કરવામાં માટે કોઈ શબ્દ નથી એટલે આવ્યો હતો, અભવત એટલે આવ્યો હતો, તો પ્રસ્તાવ આવ્યો હતો એ વાક્યરચનામાં ફિટ બેસતો નથી એટલે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. અત્ર લેખન બધા વાણી, અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી, લેખન બધા વાણી એટલે લખાણથી બદ્ધ થયેલી વાણી, વલ્ભી વાચના નામના પ્રસિદ્ધ જાતા વલ્ભી, આ જે લેખનબદ્ધની વાણી છે એને નામ આપ્યું વલ્ભી વાચના, જે વાણી છે એ વાણીને નામ આપ્યું હતું વલ્ભી વાચના નામના પ્રસિદ્ધ જાતા. અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી છે એ વલ્ભી વાચના નામે વિખ્યાત થઈ. ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની નવમી સદીમાં વલ્ભીનગરસ્ય વિનાશ અભવત, વલ્ભીનગરનો વિનાશ થયો હતો. ઈસુ ખ્રિસ્તની નવમી સદીની અંદર વલ્ભીનગરનો વિનાશ થયો હતો. પરંતુ તસ્ય અવશેષા, પરંતુ તેના અવશેષો અદ્ય અપી આજે પણ, તસ્ય સમૃદ્ધિ તેની સમૃદ્ધિ એટલે કે જાહો જલાલી સૂચયંતી સૂચવે છે. યંતિ બહુવચનનું રૂપ છે એટલે કે સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે કે આગમ ગ્રંથોનું લેખન કરવામાં આવ્યું હતું એવો પ્રસ્તાવ અહીંયા દર્શાવવામાં આવ્યો હતો અને એ લખાણથી બદ્ધ થયેલી વાણીને વલ્ભી વાચના તરીકે ઓળખવામાં આવી હતી. તમને પૂછાઈ શકે છે કે જૈન સાધુઓની એક સભા મળી હતી એની અંદર આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ જે સ્વીકારવામાં આવ્યો હતો ત્યારે જે લખાણથી બદ્ધ થયેલી વાણી હતી અથવા તો આગમ ગ્રંથના પ્રસ્તાવમાં બદ્ધ થયેલી વાણીનું નામ શું, તો તમે જણાવી શકો છો વલ્ભી વાચના. ખ્રિસ્તસ્ય નવનામ સપાદ્યામ વલ્ભીનગરસ્ય વિનાશ અભવત, ઈસુ ખ્રિસ્તની નવમી સદીની અંદર વલ્ભીનગરનો વિનાશ થયો. પરંતુ તસ્ય અવશેષા, પરંતુ તેના અવશેષો આજે પણ સમૃદ્ધિમ સૂચવે હતી, તસ્ય સમૃદ્ધિ એટલે કે તેની જાહો જલાલીને સૂચવે છે, તેની સમૃદ્ધિને સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ જે છે એ વલ્ભી વિદ્યાસ્થાનમ એ પાઠ છે અને એની અંદર દરેકે દરેક વિદ્યાલયોની જે વિદ્યાપીઠો છે એની અંદર વલ્ભી વિદ્યાપીઠ પણ એક સામેલ થયેલી, ગુજરાતમાં આવેલી વલ્ભી વિદ્યાપીઠ છે એના વિશે આખા પાઠની અંદર વાત કરવામાં આવી છે. અને આ વિવિધ વિશ્વવિદ્યાલયોની અંદર આ વિદ્યાપીઠ એટલી પ્રસિદ્ધ છે કે અધ્યયન અને અધ્યાપન માટે ઘણા વિદ્યાર્થીઓ, અધ્યયન માટે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં આવતા હતા અને ત્યાં એડમિશન મળવું અથવા તો ત્યાં પ્રવેશ મેળવવો એનાથી એ પોતાની જાતને ધન્ય માનતા હતા. દૂર દૂર દેશમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં આવતા હતા. અહીંયા આ બધામાં એક વલ્ભી વિશ્વવિદ્યાલય પણ હતું, જેમ મગધ એટલે કે બિહારની અંદર નાલંદા વિદ્યાપીઠ છે એવી જ રીતે આપણા ગુજરાત પ્રદેશની અંદર વલ્ભી વિશ્વવિદ્યાલય હતું. અહીંયા પણ દૂર દેશમાંથી લોકો વિદ્યા અભ્યાસ માટે આવતા હતા.
અહીંયા અત્યારે આપણા ગુજરાતમાં જે અત્યારનું હાલનું જે ભાવનગર છે ત્યાં વલભી નામનું એક નગર છે, એટલે કે વલભીપુર નામનું જે એક નગર આવેલું છે એ નગર ભાવનગરમાં આવેલું છે. તો એ વલભીપુર એ જ પહેલાંનું વલભી વિદ્યાપીઠ. ખરેખર તો આ ઉપનગર પ્રાચીન કાળથી જ ભણવું અને ભણાવવું એટલે કે અધ્યયન અધ્યાપનનું કાર્ય કરતું હતું. વલભી વિદ્યાપીઠ છે એ પ્રાચીન કાળથી જ ભણવા અને ભણાવવા વિશેનું કાર્ય કરતું હતું અને ત્યારે પ્રાચીન સમયની અંદર એ 18 વિદ્યાઓને ભણાવવામાં આવતી. પ્રશ્ન પૂછે છે કે વલભી વિદ્યાપીઠની અંદર 18 વિદ્યાઓ આવતી ભણાવવામાં એ કઈ કઈ હતી? તો ચાર વેદ, છ વેદાંગ, પછી પુરાણો, એમાં 18 પુરાણો વિશે વાત કરવામાં આવી છે. પછી છે ન્યાય શાસ્ત્ર, મીમાંસા દર્શન, પછી સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, અર્થવેદ, ગંધર્વવેદ નામના 4 ઉપવેદો નો સમાવેશ થાય છે. તો આ વસ્તુઓ છે, આ 18 વિદ્યાઓ જે ભણાવવામાં આવતી હતી એની અંદર આનો સમાવેશ થાય છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એ તમારે જણાવવાનો રહેશે. ઈસવીસનની ચોથી સદીની અંદર સ્કંદ સ્વામી જે એક ભાષ્યકાર છે ઋગ્વેદના, એ અહીંયા અભ્યાસ કરતા હતા. આ ઉપરથી સાબિત થાય છે કે અહીંયા અથવા તો આ વલભી વિદ્યાપીઠની અંદર વેદોનું ભણાવવામાં આવતા હતા. ત્યારબાદ બૌદ્ધ આચાર્ય અને જૈન આચાર્ય ત્યાં આવ્યા. તો બૌદ્ધ આચાર્ય કોણ હતા? એક સ્થિરમતી અને બીજા ગુણમતી. અને જૈન આચાર્ય એક હતા જે શ્રીમલ્લવાદ સુરીજી હતા. શ્રીમલવાદી સુરી એટલે અહીંયા જ વિદ્યા અભ્યાસ કરતા હતા. તો આ બંને અહીંયા હતા એ ઉપરથી સાબિત થાય છે કે વેદનું જ્ઞાન આપવામાં હતું તેમજ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ગ્રંથો છે એ પણ આ વિદ્યાપીઠમાં ભણાવવામાં આવતા હતા એવું અહીંયા સમજણ છે. અને અહીંયા આ વિદ્યાપીઠની અંદર પ્રવેશ પરીક્ષાઓ પણ લેવામાં આવતી હતી અને આ પ્રવેશ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થી પ્રવેશ માટે પાસ થાય છે પરીક્ષામાં એ જ પ્રવેશ મેળવી શકે છે એવું હતું. અહીંયા ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં મૈત્રક રાજાઓનું પાટનગર હતું. જે આ ઉપનગર હતું એ મૈત્રક રાજાનું પાટનગર હતું અને એમની એક વ્યવસ્થા એવી હતી કે ભણાવવા પછી અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભાનું આયોજન કરવામાં આવે અને એની અંદર શાસ્ત્રનો અર્થ થતો હતો અને આ શાસ્ત્રના અર્થની અંદર અલગ અલગ જુદા જુદા વિષયો ઉપર મતાંતરો થતા અને એનું ખંડન અને મંડન થતું. કોઈ પણ વિષય વસ્તુ હોય તો એ વિષય વસ્તુ વિશે વાત કરવામાં આવતી, ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી અને એની અંદર જે વિજેતા થાય એમાં રાજા જે છે એને એક જમીન પણ ગિફ્ટ એટલે કે ભેટ રૂપે આપતા હતા, ઉપહાર રૂપે આપતા હતા. અને પછી કોઈક તો વિદ્યાપીઠના દ્વારે એટલે કે દરવાજા ઉપર નામ પણ કોતરવામાં આવતું હતું. મહાવીર ભગવાનનો 5મી સદીમાં જન્મ થયો હતો અને મહાવીર ભગવાને જે ઉપદેશ આપ્યો એ આગમ નામે પ્રસિદ્ધ થયો.
પાંચમી સદીમાં મહાવીર ભગવાન થઈ ગયા. મહાવીર ભગવાને જે ઉપદેશ આપ્યો એ આગમ નામથી પ્રસિદ્ધ થયો હતો અને આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. આગમ નામનો જે ઉપદેશ છે એ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં હતો. મૌખિક પરંપરાની અંદર સુરક્ષિત હતો. હવે એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તની 3 સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાન થઈ ગયા. ઈસુ ખ્રિસ્તની 3 સદી ઈસવીસનની 3 સદીમાં નાગાર્જુન નામના એક વિદ્વાન થઈ ગયા. એ એક જૈન સાધ એમની અધ્યક્ષતામાં એ પોતે એક અધ્યક્ષ હતા અને એમાં જૈન સાધુની એક સભા જૈન સાધુની સભાના અધ્યક્ષ હતા અને એમાં એક સભા યોજવામાં આવી હતી અને એની અંદર આગમ ગ્રંથોનું લેખન કરવું એના વિશે ચર્ચા કરવામાં આવી હતી અને આ લખાણથી બદ્ધ થયેલી વાણીને વલ્લભી વાચના વલ્લભી વાચના વાણી તરીકે એ જાણીતી છે અને ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્તની 9મી સદીની અંદર અહીંયા ઈસુ ખ્રિસ્તની 9મી સદી વલ્લભી વિદ્યાપીઠનો તો ઈસુ ખ્રિસ્તની જે 9મી સદી છે એમાં વલ્લભી વિદ્યાપીઠનો એટલે કે વલ્લભી નગરનો વિનાશ થયો પણ એના અવશેષો છે એ આજે પણ આપણાને જોવા મળે છે અને અવશેષો ઉપરથી જાણવા મળે છે કે એની કેટલી જાહોજલાલી હતી એ વસ્તુ અહીંયા સૂચવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને આજે સમજ્યા. આ પાઠને હવે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે જોઈએ સ્વાધ્યાય કાર્ય. પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસીત તો વલ્લભી વિશ્વવિદ્યાલય ઉપવેદા કતિ સંતિ તો ચત્વાર ભાષ્યકાર સ્કંદ સ્વામી કસ્યા શતાબ્દ્યામ સજ્જાત તો સ્કંદ સ્વામી છે એ ક્યારે થઈ ગયા 4થી સદીમાં વલ્લભી કેશમ રાજધાની આસીત તો મૈત્રકાણા મૈત્રક રાજાઓની રાજધાની હતી. મહાવીરસ્ય ઉપદેશ કેના નામના પ્રસિદ્ધ વર્તતે? મહાવીરનો ઉપદેશ છે એ કયા નામે જાણીતો હતો? આગમ. વલ્લભી મિલિતાયા જૈન સાધુનામ સમિતે અધ્યક્ષ કહ આસીત તો કોણ અધ્યક્ષ હતા? નાગાર્જુન. સંસ્કૃત ભાષામાં એક વાક્યના ઉત્તરાણી પ્રદત. પ્રાચીન કાળાત વલ્લભી કસ્ય કેન્દ્રમાં આસીત? અધ્યયન અધ્યાપનસ્ય. વેદંગાના કતિ સંતિ? ષટ સંતિ, ષટ વેદાંગાના સંતિ. શ્રીમલ્લવાદસુરી કહ આસીત? શ્રીમલ્લવાદસુરી કોણ હતા? તો જૈન આચાર્ય હતા. ભગવત મહાવીરસ્ય જન્મ કદા ભવત અભવત? મહાવીરનો જન્મ તો એ ખ્રિસ્તાત ઈસુ ખ્રિસ્તની 5મી શતાબ્દ્યામ 5મી સદીમાં પૂર્વપ્રાય 5મી શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં અભવન. જૈન સાધુનામ સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત? તો આગમ ગ્રંથના લેખક પ્રસ્તાવ. જૈન સાધુની સમિતિએ કયો પ્રસ્તાવ રાખ્યો હતો? તો આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ. આજે જૈન સાધુની સમિતિ બેઠી હતી એને કયો પ્રસ્તાવ રાખ્યો હતો? તો કે આગમ ગ્રંથના લેખનનો પ્રસ્તાવ.
અને આ લેખનની અંદર જે લખવામાં આવ્યું એમાં વાણી જે હતી એ વલ્લભી વાચના તરીકે જાણીતી થઈ હતી. રેખાંકિત પદના સ્થાને ઉચિત પદમ રચાયા હતા, પ્રશ્નવાક્યમ રચાયા હતા. ઋગ્વેદસ્ય ભાષ્યકાર ખાલી જગ્યા આસીત, સ્કંદ સ્વામી આસીત તો કહ આસીત. મહાવીરસ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે તો કસ્ય ઉપદેશ. જૈન સાધુનામ સમિતિ મિલિતા, કેશામ સમિતિ મિલિતા. નવમ્યાં શતાબ્દ્યાં વલ્ભીનગરસ્ય વિનાશય અભવત, કદા શતાબ્દ્યાં વલ્ભીનગર કદા વલ્ભીનગરસ્ય વિનાશય અભવત. લેખનબદ્ધ ઉપદેશ વલ્ભીવાચના ઇતિ નામના પ્રસિદ્ધ જાતઃ કેન ઉપદેશ. હવે આગળ વચન અનુસાર શબ્દરૂપ પૂરવાના છે, જે આપણે વિભક્તિ ચાલી નથી એટલે બાકી રાખવાનો છે. આગળ સ્મ પ્રયોગ છે. છાત્રા યથારુચિ અપઠન તો પઠંતી સ્મ. સ્કંદ સ્વામી અત્રેવ અવસત વસતી સ્મ. રાજા ભૂમિ અયચ્છત યચ્છતી સ્મ. સમાસના પ્રકાર છે, એમાં પહેલો સમાસ ચાલ્યો નથી, બીજો છે એ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. વલ્ભી મૈત્રકોની રાજધાની હતી એનો સંસ્કૃત વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, નીચે તમને સંસ્કૃત વાક્યના કેટલાક શબ્દો આપેલા છે, એના એ શબ્દો ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. તો વલ્ભીનું વલ્ભી આપેલું જ છે. મૈત્રકોની તો મૈત્રકાણામ, વલ્ભી મૈત્રકાણામ રાજધાની આસીત. મૈત્રકોની અસ ધાતુ છે હતી, તો આસીત આપણે હતી હતું હતું માટે આસીત લખીએ છીએ, તો અસ ધાતુ જ આપી છે. આસીત આપણે જાતે બનાવવાનું છે. સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા, તો સુદૂર દુરાત દેશ એટલે દેશાત લોકોના માટે જનાહા અધ્યયનાર્થનમ આગચ્છંતી સ્મ. નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા, નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસીત. વેદો ચાર છે, વેદા ચત્વારી સંતિ અથવા તો ચત્વાર સંતિ. વલ્ભીનો વિનાશ થયો, વલ્લભ્યામ વિનાશમ અભવત. વલ્ભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન ને પાઠન થતું હતું? તો 4 વેદ, 6 વેદાંગ, પુરાણો, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથ, આયુર્વેદ, અર્થવેદ, ધનુર્વેદ અને ગંધર્વ વેદના 4 ઉપવેદો, આમ 18 વિદ્યાઓને ભણાવવામાં આવતી. વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો અને ઉપવેદો 4 છે. વેદો પણ 4 છે અને ઉપવેદો પણ 4 છે. વેદો 4 કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને ઉપવેદ 4 કયા? આયુર્વેદ, ગંધર્વવેદ, ધનુર્વેદ અને અર્થવેદ. મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા દર્શાવવામાં આવી હતી કે મૈત્રકાણા મૈત્રક રાજાની અંદર અધ્યયનની વ્યવસ્થા દર્શાવવામાં આવી હતી. વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલ્ભીની અંદર સ્કંદ સ્વામી, ભાષ્યકાર ઋગ્વેદમાં આવેલા છે તે, અને બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી, જૈન આચાર્ય શ્રીમલ્લવાદસુરી, આ ત્રણેય આચાર્યો વલ્ભીની અંદર થઈ ગયા હતા. તો મૈત્રક શાસનમાં અધ્યયનની વ્યવસ્થા કઈ રીતે હતી? તો મૈત્રક શાસનની અંદર જે વસ્તુ ભણાવવામાં આવતું હતું એ પછી એના ઉપર ચર્ચા સભા ગોઠવવામાં આવતી હતી, અને એ ચર્ચા સભા પછી એની અંદર મત મતાંતરોનું ખંડન અને મંડન કરવામાં આવતું હતું, અને એની અંદર વિજેતા થયેલા જે હોય એને રાજાઓ જમીન ઉપહાર તરીકે આપતા હતા, અને કેટલાક વિજેતા લોકોના નામ છે એના નામ વિદ્યા પીઠના દરવાજે પણ કોતરવામાં આવતા હતા. આવી એની વ્યવસ્થા હતી. તો આ સુંદર મજાનો જે પાઠ છે એ પાઠને આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું ભાષાંતર તમારે શબ્દશ તૈયાર કરવાનું છે, અને જે ગયા લેક્ચરમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું કે અડધો પાઠ જેટલો ચાલ્યો છે એટલા પાઠનું ભાષાંતર લખવાનું છે, તો આજના હોમવર્કમાં બાકીનો જે પાઠ છે એ પાઠનું ભાષાંતર તમારે જાતે બનાવી અને હોમવર્કની નોટબુકમાં લખવાનું છે. ત્યારબાદ જેટલા પાઠમાં બાકી રહેલા પાઠની અંદર જેટલા ભૂતકાળના અને સ્મ પ્રયોગના રૂપ છે એ રૂપને તમારે હોમવર્કની નોટબુકમાં લખવાના છે. ત્યારબાદ સ્વાધ્યાય કાર્ય છે એ તમારી ફેર બુકમાં લખવાનું છે, તમારી સંસ્કૃતની બુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. અસ્તું.